ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા હેઠળ અને કેશલેસ સેવાઓ શરૂ કરવાના અભિગમ સાથે દેશભરના ટોલ પ્લાઝા ઉપર ઓનલાઈન પેમેન્ટ સાથે ફાસ્ટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, પરંતુ લોકો હજુ આ સિસ્ટમને અપનાવવામાં નિરસ્તા દાખવી રહ્યા છે, જેના પગલે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને હાલાકી ભોગવી રહ્યા છે. આવી જ હાલત જેતપુરના રાજકોટ જિલ્લાના જેતપુરના બે ટોલ પ્લાઝા ઉપર જોવા મળી રહી છે. દેશભરના ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટેગની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, જે ગત નવેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ લોકોની નિરસ્તાના પગલે તે હજુ પણ શરૂ થઈ શકી નથી. સરકારે ફાસ્ટેગ લેવાની સમયમર્યાદા વધારીને હજુ 14 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે, પરંતુ લોકો દ્વારા હજુ પણ આ સિસ્ટમને અપનાવવા માટે કોઈ રસ દાખવી રહેલ નથી. ટોલ પ્લાઝા ઉપર આવકને જાવક માટે ઓછામાં ઓછી ટોટલ 10 લેન રાખવામાં આવેલ હોય છે. 5 લેન આવક અને 5 લેન જાવક માટે રાખવામાં આવે છે અને ફાસ્ટેગ શરૂ થતાં 4 લેન આવક અને 4 લેન જાવકને ફાસ્ટેગની અનામત રાખવામાં આવી છે અને રોકડ પૈસા ચૂકવીને ટોલ પ્લાઝા પસાર કરવા માટે માત્ર 1 જ લેન રાખવામાં આવી છે, જેના પગલે જે વાહન ચાલકો આ ફાસ્ટેગ નથી લીધા તેવા વાહનો આ સામાન્ય કેસ લેનમાંથી પસાર થઈ રહેલા છે, જેના પગલે આ લેનમાં 2-3 કિલોમીટર લાંબી લાઇન જોવા મળે છે અને લોકો હાલાકી ભોગવી રહેલ છે. સાહેબ, અત્યારે જે ફાસ્ટેગને લઈને સરકારે વારંવાર મુદતો વધારેલી છે, શું કહેશો? લોકોની નિરસ્તા જોવા મળી રહી છે, બરાબર છે? એમને લઈને જે ફાસ્ટેગ વગરના વ્હીકલો છે, શું અત્યારે ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિકની અને શું હાલત શું છે? અત્યારે ટ્રાફિક તો દરેક જગ્યાએ નથી લેતા ફાસ્ટેગ, એના માટે અમે જે ફાસ્ટેગ ટ્રાયલ કરીએ છીએ અત્યારે દિવસે, અમે રોજ 2-2 કલાક ફાસ્ટેગ ટ્રાયલ કરીએ છીએ અને ફાસ્ટેગ વધુ પ્રમાણમાં લોકો લે માટે જાગૃતતા આવે એ માટે થઈ અને મીડિયા દ્વારા પણ પ્રોત્સાહન આપવું પડશે એ લોકોએ અને અમારા દ્વારા પણ અમે ફાસ્ટેગ ટ્રાયલ 2-2 કલાક સવારે 2 કલાક સાંજે એ રીતે દિવસમાં બંને વખત અમે ફાસ્ટેગ ટ્રાયલ કરી લોકોને જાગૃતતા અમે કરાવતા હોઈએ છીએ કે ફાસ્ટેગ લઈ લો તો ઇઝીલી તમને જવા મળશે. સરકાર દ્વારા ફાસ્ટેગ નોંધણી અને ટેગ લેવા માટે બીજી વખત સમયમર્યાદા આપી છે, આમ છતાં લોકો હજુ ફાસ્ટેગ લેવામાં કોઈ રસ દાખવતા નથી. રાજકોટ જિલ્લાના જેતપુરના પીઠડિયા અને ભરોડી ટોલ પ્લાઝા ઉપર રોજિંદા ટ્રાફિકમાંથી હજુ સુધી માત્ર 30% લોકોએ ફાસ્ટેગ લઈને ઉપયોગ શરૂ કરેલ છે અને હજુ 70-60% સુધીના વાહન ચાલકોને ફાસ્ટેગ લેવાના બાકી હોય લોકોને સામાન્ય કેસ લેનનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના પગલે લોકોને હાલાકી ભોગવી રહેલ છે. જે વાહન ચાલકો એ ફાસ્ટેગ લઈને તેનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ આ સિસ્ટમથી ખૂબ ખુશ દેખાતા હતા અને આ સિસ્ટમને અપનાવીને તેઓ વધારે સરળતાથી ટોલ પ્લાઝા પસાર કરી રહ્યા હોવાનું જણાવેલ હતું અને આ સિસ્ટમ ખૂબ સારી હોય, લોકોએ અપનાવવા જોઈએ તેવા આ સિસ્ટમનો ઉપયોગ કરી રહેલ વાહન ચાલકોએ જણાવેલ હતું. સરકાર દ્વારા ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટેગ માટેની સમયમર્યાદામાં બીજી વખત વધારો કરવામાં આવ્યો. જે વાહન ચાલકો ફાસ્ટેગ લેનનો ઉપયોગ કરશે અને ફાસ્ટેગ નહીં હોય તો વાહન ચાલકોને દંડ સાથે બમણી રકમ ચૂકવવી પડશે. અત્યારે જે સરકાર દ્વારા ફાસ્ટેગની પદ્ધતિ અમલમાં આવેલી છે, બરાબર છે, એમાં સરકારે વારંવાર મુદતો વધારેલી છે, આમ છતાં પણ ટોલ પ્લાઝા ઉપર નિરસ્તા જોવા મળે છે, શું છે હાલ અત્યારે ટોલ પ્લાઝા ઉપર શું પરિસ્થિતિ છે અને આવતા ભવિષ્યમાં સમયમર્યાદામાં જે લોકો ટોલ ફાસ્ટેગ નહીં કઢાવે તો એમના માટે શું હશે? સરકાર એ લોકો માટે જે નથી કઢાવી રહ્યા ફાસ્ટેગ એના માટે એક નવો નિયમ કર્યો છે કે ડબલ ચાર્જ લો, મતલબ પબ્લિકને કંઈ પણ કરીને આપણે જે કેશલેસ ઇન્ડિયા મતલબ ડિજિટલ ઇન્ડિયા જે બનાવવાનો જે આપણા સરકાર અને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી એમને જે રીતના વિચાર્યું છે એ રીતના આપણા ટોલ પ્લાઝાને બી કેશલેસ બનાવવાનો છે, એના માટે જે ચાલી રહ્યું છે એના માટે જે લોકો ફાસ્ટેગ નહીં કઢાવે એને ડબલ ચાર્જ ડબલ પે કરવા પડશે. સરકાર દ્વારા લોકો અને વાહન ચાલકોની સરળતા માટે ફાસ્ટેગની સુવિધા શરૂ કરી છે ત્યારે લોકોની નિરસ્તાના પગલે લોકો જે હાલાકી ભોગવી રહેલ છે, જો હવે લોકો ફાસ્ટેગની સિસ્ટમ નહીં સ્વીકારે તો ભવિષ્યમાં દંડ સાથે પૈસા ચૂકવવા તૈયાર રહેવું પડશે. સુરેશ બાલ્યા, ZSTV, જેતપુર.